આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલશો સાથે સાથે બેલ આઇકન અવશ્ય દબાવશો બાળ દોસ્તો આપણે તમારી પર્યાવરણ આસપાસના પુસ્તકમાં ધોરણ ત્રણમાં સ્વ અધ્યયન પોથી લર્નિંગ લોસ બ્રિજ કોર્સ અંતર્ગત આજે માર્ગદર્શન અને સમજૂતી મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોશો બાળ દોસ્તો આપણે પાના નંબર સત્તર ઉપરની સમજૂતી મેળવીએ લાકડાના ઉપયોગથી બનતી વસ્તુમાં કરો આવી રીતે ખરાની નિશાની જ્યારે લોખંડના ઉપયોગથી બનતી વસ્તુમાં ગોળ કરવાનું છે ચાલો આપણે તે પ્રવૃત્તિ જોઈએ જો અહીંયા વેલણ છે એ લાકડાનું બનેલું છે એટલે એમાં ખરાની નિશાની આવશે પંખો છે લોખંડનો છે એટલે ગોળ આવશે પેન્સિલ લાકડાની હોય છે પાટલો છે લાકડાનો હોય છે હવે તમે વિચારો આમાં લાકડાની કઈ વસ્તુ છે અને લોખંડની કઈ વસ્તુ છે ખીલી છે એ લોખંડની આવશે હોળી છે એ લાકડાની આવશે ચાવી લોખંડની આવશે અને સાણસી પણ લોખંડની આવશે ત્યાર પછી દિવાસળી છે તો દિવાસળી છે લાકડાની આવશે ત્યાર પછી ડબ્બો છે લોખંડનો આવશે બકડિયું છે એ પણ લોખંડનું આવશે અને સ્ટીક છે અહીંયા એ લાકડાની આવશે તો આ રીતે તમારે લાકડાની વસ્તુ અને લોખંડની વસ્તુ પૂર્વમાં ટીક અને ગોળ કરવાનું છે ત્યાર પછી મહાવરો બે યોગ્ય રીતે જોડો અહીં પ્લાસ્ટિકથી બનેલી વસ્તુ અને માટીમાંથી બનેલી વસ્તુને તમારે એની સાથે જોડવાની છે મેં અહીં બાળકો મારી રીતે વિચારી અને પ્લાસ્ટિકમાંથી આ બન્યું હશે કે માટીમાંથી બન્યું હશે તે લખ્યું છે તમારે તમારી રીતે વિચારીને આ પૂરવાનું છે ચાલો આગળ મહાવરો ત્રણ જોઈએ હવે મહાવરા ત્રણની અંદર આપણે બાળકો હલકી વસ્તુના વર્તુળમાં લાલ રંગ જ્યારે ભારે વસ્તુના વર્તુળમાં લીલો રંગ કરવાનો છે મારી પાસે લાલ રંગ અવેલેબલ ન હોવાથી મેં ગુલાબી રંગ પૂર્યો છે જો મિત્રો તમારે જોવાનું છે કે આ વસ્તુ છે એ તમને વજનમાં હલકી લાગે છે તો હલકું હોય તો લાલ રંગ પૂરશો અને ભારે હશે તો લીલો રંગ પૂરવાનો છે તો આવી રીતે મેં છે એ મને ભારી કે હલકી લાગી છે એ મુજબ મેં રંગ પૂરેલો છે તમારે વિચારવાનું છે કે આ ભારે વસ્તુ છે કે હલકી વસ્તુ છે આ વિડીયો માત્ર માર્ગદર્શન માટે છે તમારી વિચારી અને તમારી જાતે લેખન અને વાંચન કરવાનું છે આગળ જોઈએ આગળ મહાવરા ચાર ની અંદર લાકડામાંથી બનેલી વસ્તુ તો લાકડામાંથી કઈ કઈ વસ્તુ બને છે તો કે દિવાશળી પાટલો વેલણ લોખંડમાંથી એ રીતે બનેલી વસ્તુ પંખો ખીલી તાળું માટીમાંથી બનેલી વસ્તુ તાવડી કોડિયા માટલું કાચમાંથી બનેલી વસ્તુ ગ્લાસ રકાબી મૂર્તિ જેનું મેં અહીં લેખન કરેલું છે તમારે પણ વિચારીને અન્ય વસ્તુઓના નામ પણ તમે લખી શકો છો એ જ રીતે બાળકો આગળ છે પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ તો કે ડોલ ખુરશી જવલા કાગળમાંથી બનેલી વસ્તુ પુસ્તક રમકડા નોટબુક કાપડમાંથી બનેલી વસ્તુ કપડાં ઓછાળ ટુવાલ રૂમાંથી વાઈટુ ઓશિકા ગાદલા ત્યાર પછી છે કે ખુરશી બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો કે ખુરશી પ્લાસ્ટિકની પણ હોઈ શકે લોખંડની પણ હોઈ શકે અને સોફા ટાઈપ કાપડની પણ હોઈ શકે ઈટ કરતાં વજનમાં હલકી વસ્તુ તો કે દડો ડોલ અને ટબલર તો આ અહીં તમે અન્ય નામ પણ લખી શકો છો ત્યાર પછી અહીં બાળકો મહાવરો છ જો મહાવરા છ ની અંદર અહીં જે વસ્તુના નામ છે એનાથી હલકી વસ્તુના નામ આ બાજુ લખવાના છે અને એનાથી ભારે વસ્તુના નામ આ બાજુ બાળકો તમારે લખવાના છે મેં મારી રીતે વિચારીને નામ લખેલા છે તમારે તમારી રીતે વિચારીને નામ લખવાના છે ત્યાર પછી મહાવરો સાત મહાવરા સાતની અંદર નીચેની વસ્તુ કયા પદાર્થમાંથી બને છે એ તમારે લખવાનું છે ધારો કે દડો છે એ પ્લાસ્ટિક રબર અને લાકડાનો પણ હોઈ શકે પ્લાસ્ટિકનો દડો પણ હોય રબરનો દડો પણ હોય લાકડાનો દડો પણ હોઈ શકે છે તો તમારે એ રીતે વિચારીને અહીં લખવાનું છે કે આ વસ્તુ છે તેમાંથી બને છે ત્યાર પછી બાળકો પાના નંબર એક ઉપર પાના નંબર એકવીસ ઉપર મહાવરો એક છે કે નીચેના જે ચિત્રો છે એમાંથી તમે જેને ઓળખતા હોય એમાં તમારે વર્તુળમાં લાલ રંગ પૂરવાનો છે તો અહીં પંખો છે ઇસ્ત્રી છે જો હું જેને જેને ઓળખું છું એ બધા જ એમના ખાનામાં મેં લાલ રંગ પૂરેલો છે તમે જે વસ્તુને જાણતા હોય એ જ વસ્તુમાં તમારે લાલ રંગ પૂરવાનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મહાવરો બે નીચેના પ્રશ્નો જોઈ અને નામ નીચેના ચિત્રો જોઈ અને નામ લખો તો આ ટેબલનું ચિત્ર છે વિમાન છે આ બસનું ચિત્ર છે ત્યાર પછી આ બોટલનું ચિત્ર છે આ ઘડિયાળનું ચિત્ર છે અને આ બેટનું ચિત્ર છે આગળ જોઈએ તો આ કંપાસનું ચિત્ર છે આ દફતર અથવા સ્કૂલ બેગ કહી શકો આ પુસ્તક છે આ સાબુ છે આ દાંતિયો છે તો આ રીતે તમારે મિત્રો દરેક ચિત્ર જોઈ અને નામ છે એ શીખવાના છે અને લખવાના છે ત્યાર પછી આગળ પાના નંબર ત્રેવીસ ઉપર પણ એ જ રીતે તમારે ચિત્ર જોઈ અને નામ લખવાના છે આ પોપટનું ચિત્ર છે આ રમકડાનું ચિત્ર છે આ ચંદ્રનું ચિત્ર છે ત્યાર પછી આ સફરજન છે આ બૂટ છે આ હથેળી છે ત્યાર પછી આ કેળા છે આ ઝાડ છે અને આ નળનું ચિત્ર છે એના પછી બાળકો અહીંયા ઘરનું ચિત્ર છે આ સૂર્યનું ચિત્ર છે ને આ બિલાડીનું ચિત્ર છે તો આ રીતે તમારે ચિત્ર જોઈ અને બાળકો એના નામ લખવાના છે પાના નંબર ચોવીસ ઉપર પણ એવા ઘણા ચિત્રો આપેલા છે અને જેના નામ આપણે લખવાના છે આ સસલાનું ચિત્ર છે આ ચપ્પલ છે અને આ આગ છે ત્યાર પછી આ ધનુષ છે આ બોલપેન છે અને આ ચમચી છે ત્યાર પછી આગળ જોઈએ તો આ હાથ છે આ રાષ્ટ્રધ્વજ છે અને આ સાબર છે આ આ આ આ હાથીનું ચિત્ર ચિત્ર છે 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 મોર અને કપ્રકાબી તો બાળકો જોઈને તમારે લેખન કરવાનું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા અન્ય મિત્રોને મોકલશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું આગળના પાના નંબરની સમજૂતી સાથે ત્યાં સુધી રાહ જોશું આભાર